વેલકમ ટુ ફૂડ ઇન ટાઉન કિચન. કેમ છો? અત્યારે મસ્ત મજાની ઉનાળાની સિઝન છે, તો અત્યારે કેરીઓ તો મળતી જ હોય છે. તો કેરીમાંથી આપણે એક મસ્ત રેસીપી બનાવીશું. તેનું નામ છે રો મેંગો રસમ, એટલે કાચી કેરીનું રસમ, જે ખૂબ જ ખાવામાં ટેસ્ટી રહે છે અને ફટાફટ બની પણ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે કાચી કેરીને બાફી લઈશું. એક પેનમાં આપણે પાણી લઈ લઈએ. હવે આ પાણીની અંદર આપણે 5 ચમચી હળદર ઉમેરીશું, સારો કલર આવે એટલા માટે. 2 નંગ કેરી છે જેના મેં આવા ટુકડા કરી લીધા છે છાલ ઉતારીને, તો પછી આપણે એને બાફી લઈશું. મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ. હવે એને 10 મિનિટ માટે ઉકળવા દઈશું. કેરી મસ્ત બફાઈ ગઈ છે. હવે કેરીને પાણીમાંથી બહાર કાઢીને તેની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે રસમ બનાવી દઈશું. રસમ માટે અત્યારે આપણે ઘી અને તેલ મિક્સ કરીને લીધું છે, 1 મોટી ચમચી. ઘીમાં આપણે રસમ બનાવીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે, એટલે ઘી વાપરશો તો એ સૌથી સારું રહેશે. હવે આપણે આની અંદર 1 ચમચી રાઈ લઈશું, 1/2 ચમચી જીરું લઈશું, 1 નંગ સૂકું લાલ મરચું, 1/2 ચમચી અને જીરું તતડી જાય એની અંદર પછી આપણે હિંગ ઉમેરીશું, 5 ચમચી હિંગ, લીલું લસણ છે 1 ચમચી લઈશું, આદું 1 મોટી ચમચી, ઝીણું સમારેલું, લીલા મરચાં 1 ચમચી. હવે આપણે આને મિક્સ કરી દઈએ. મીઠો લીમડો લઈશું 8 થી 10 પાન. હવે આની અંદર આપણે જે કેરી બાફી લીધી હતી એનો પલ્પ છે તે ઉમેરી દઈશું. મિક્સ કરી દઈએ. હવે રસમની અંદર બાફેલી તુવરની દાળ ઉમેરીશું, એ અત્યારે 1 બાઉલ લેવાની છે. હવે આપણે એને મિક્સ કરી દઈશું. અત્યારે ઉનાળામાં કાચી કેરીનો આપણે ઉપયોગ ખાલી અથાણામાં ચટણીમાં કરતા હોઈએ છીએ, પણ જ્યારે રાઈસ જોડે આ મેંગો રસમ લઈએ છીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. ખાટી મીઠી દાળ જેવો આપણને ટેસ્ટ આવે છે. અને કહેવાય છે કે મેંગો રસમ અત્યારે લેવાથી તમને લૂ પણ નથી લાગતી, તો મેંગો રસમ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. ગોળ છે જે 2 મોટી ચમચી લીધી છે એ મેં ઉમેરીશું. કાચી કેરી ખાટી હોય છે તો તેનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ગોળ ઉમેરવાનો હોય છે. મિક્સ કરી દઈએ. હવે તેની અંદર પાણી ઉમેરીશું, હલાવી લઈએ. બે મોટી ચમચી રસમ પાવડર લેવાનો છે તે ઉમેરી દઈએ. અને રસમ પાવડર જો તમારી પાસે ના હોય તો સાંભાર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. રસમ ઉકળીને તૈયાર છે. હવે એની અંદર આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. રસમ એકચ્યુઅલી પ્લેન રાઈસ સાથે ખવાતા હોય છે અને પાપડ એની જોડે સર્વ થાય છે, તો ખૂબ જ મસ્ત લાગે છે. તો રસમ બનીને તૈયાર છે, સર્વ કરી દઈએ. થેન્ક્સ ફોર વોચિંગ ફૂડ ઇન ટાઉન કિચન. આવી જ અવનવી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપીસ જોવા માટે અને શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.